વલસાડ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં કાલે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું જોકે ગઈ મોડી રાતથી જિલ્લામાં વરસાદનું જોર ઘટતા વલસાડ જિલ્લાના લોકો અને તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે ગઈકાલે રાત્રે વલસાડ નજીકથી પસાર થતી ઔરંગા નદીમાં જળસ્તર વધતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી ઔરંગા નદીના ઉપરવાસમાં ભેરવી નજીક મોનિટરિંગ પોઈન્ટ પર નદીનું જળસ્તર એકાએક વધતા વલસાડ કલેક્ટરે પણ ટ્વીટ કરી અને વલસાડ નજીકથી પસાર થતી ઔરંગા નદીના જળસ્તરમાં વધારો થવા અને નદીના પાણી કિનારા વિસ્તારોમાં ભરાવાની શક્યતા વ્યક્ત કરતું ટ્વીટ કર્યું હતું અને નદી કિનારાના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા તંત્ર દ્વારા જે તે વિસ્તારમાં જઈ અને લોકોને સૂચનો કરવામાં આવ્યા હતા જોકે મોડી રાત્રે ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા અને નદીમાં પણ પાણીની આવકમાં ઘટાડો થતા વલસાડ શહેરના ઔરંગા નદી કિનારાના વિસ્તારોમાં પાણી ઓસર્યા હતા સ્થાનિક લોકો અને તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો તો બીજી બાજુ વલસાડ જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમમાં પણ સતત ત્રણ દિવસ સુધી ભારે વરસાદને કારણે પાણીની ભરપૂર આવક થઈ રહી હતી ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાસઠ હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી હતી આથી ડેમમાંથી ઇઠોતેર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું અને વધુ વરસાદની શક્યતા જોતા મોડી રાત્રે તંત્ર દ્વારા મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં એક લાખ ક્યુસેક પાણી છોડવાની તૈયારી કરવામાં આવી હતી આથી સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી દમણ અને વલસાડ જિલ્લાના નદી કિનારાના લોકોને એલર્ટ કર્યા હતા અને નદી કિનારાથી દૂર રહેવા સૂચન કર્યું હતું પરંતુ મોડી રાત્રે ઉપરવાસમાં વરસાદનો જોર ઘટતા ડેમમાં પાણીની આવકમાં પણ ઘટાડો થયો હતો આથી અત્યારે ડેમમાં બાવીસ હજાર ત્રણસો સિત્તેર ક્યુસેક પાણીની જ થઈ રહી છે જેથી ડેમમાંથી માત્ર એકવીસ હજાર ત્રણસો બ્યાસી ક્યુસેક જ પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે આથી દમણ ગંગા નદીના પાણી પણ કિનારાથી ઓછા થયા હતા જેથી નદી કિનારાના લોકો અને તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો જોકે આજે પણ વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આથી વલસાડ જિલ્લાનું તંત્ર એલર્ટ છે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વલસાડમાં એનડીઆરએફની એક ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે